Okay, so we can split the action bar when the screen is narrow. એટલે કે ઘણી વખત એવું થાય, આપણે મોબાઈલ માટે એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ તો વી કે નોટ મેક શ્યોર કે આપણે એવું ન કહી શકીએ કે આપણી એપ્લિકેશન હંમેશા આ જ પ્રકારના ડિવાઇસમાં રન થશે. ધેર આર વેરાયટી ઓફ ડિવાઇસીસ અવેલેબલ ઇન ધ માર્કેટ, અવર એપ્લિકેશન શુડ બી એબલ ટુ રન ઓન ધીસ વેરાયટી ઓફ ડિવાઇસીસ. તો ક્યારેક એવું બને કે સ્ક્રીન સાંકડી પણ છે, નેરો પણ છે, તો એવી કન્ડિશનમાં ઓટોમેટિકલી આપણું એક્શન બાર છે સ્પ્લિટ થઈ જાય, એટલે કે બે લાઇનમાં આવી જાય, એવું પણ આપણે કરી શકીએ. ઓકે, સો વી કેન એનેબલ ધીસ સ્પ્લિટ એક્શન બાર બાય સેટિંગ ધ એન્ડ્રોઇડ યુઆઈ ઓપ્શન્સ એટ્રીબ્યુટ ઇન ધ એક્ટિવિટી નોડ ઓફ અવર એપ્લિકેશન. મેનિફેસ્ટ ફાઇલમાં જે એક્ટિવિટી ટેગ આવે છે, નોડ આવે છે, એમાં આપણે એક એટ્રીબ્યુટ એડ કરવાનો થાય. ઓકે, કયો છે એ એટ્રીબ્યુટ? યસ, એન્ડ્રોઇડ UI ઓપ્શન્સ સ્પ્લિટ એક્શન બાર વેન નેરો. જ્યારે નેરો હોય, સાંકડી જગ્યા હોય, તો ઓટોમેટિકલી એક્શન બાર સ્પ્લિટ થઈ જાય. ઓકે, સો અહીંયા આપણે આપણું એક્શન બારનું ડિસ્કશન પૂરું થાય છે અને આપણે શરૂ કરીએ છીએ યુઝિંગ મેનુઝનું ડિસ્કશન. તો મિત્રો, મેનુઝ છે એ બે પ્રકારના, આમ તો ત્રણ પ્રકારના આવે. આપણે પ્રેક્ટિકલ એકાદનું જોયું પણ છે અને બાકીના હું તમને પ્રેક્ટિકલ વિડીયોઝ રેકોર્ડ કરીને શેર કરીશ. જનરલી મેનુ, ઓપ્શન્સ મેનુ, કન્ટેક્સ મેનુ અને પોપઅપ મેનુ, ત્રણ પ્રકારના મેનુ આવે. ઓપ્શન્સ મેનુ છે એ એક્ટિવિટી સાથે જોડાયેલા હોય છે, બરાબર, એટલે કે સ્ક્રીન સાથે જોડાયેલા હોય છે. મોટાભાગના મોબાઈલમાં સ્ક્રીન ઉપર ક્યાંક ને ક્યાંક એવું ઓપ્શન આવતું હોય છે. આપણે મોબાઈલના યુઝર્સ છે, આપણે મોબાઈલમાં ઘણી બધી વખત જોયું છે કે આપણે કંઈક એક્ટિવિટી કરીએ તો એક કંઈક કોઈક જગ્યાએ ક્લિક કરીએ, આમ થ્રી ડોટ્સ હોય અથવા કોઈ મેનુનું બટન હોય વચ્ચે પ્રેસ કરીએ એટલે આમ તરત એક મેનુ આમ પોપઅપ થઈને સામે આવે છે. અથવા ઉપર ક્યાંક સેટિંગ્સ કન્ફિગરેશનની જે એપ્લિકેશન હોય એમાં પણ ઉપર ટાઇટલ બાર કે એક્ટિવ એક્શન બારની બાજુમાં ત્રણ થ્રી ડોટ્સ હોય, જ્યાં ક્લિક કરીએ એટલે એક લિસ્ટ ખુલે છે, ડ્રોપ ડાઉન થાય છે, એમાંથી કોઈ આઇટમ સિલેક્ટ કરી શકીએ છીએ આપણે. એટલે કહેવાનો મતલબ એ જે તમામ એક્ઝામ્પલ્સ મેં તમને કીધા એ ઓપ્શન મેનુના છે. ઓપ્શન્સ મેનુ છે એ આપણે સ્ક્રીન સાથે એસોસિએટ કરી શકીએ, એક્ટિવિટી સાથે એસોસિએટ કરી શકીએ છીએ ને એમાં અલગ અલગ મેનુ આઇટમ્સ રાખી શકીએ છીએ, એને ઓપ્શન્સ મેનુ કહેવાય. દરેક સ્ક્રીનમાં અલગ અલગ મેનુ રાખી શકીએ, જો જરૂર હોય તો, ન રાખવા હોય તોય કંઈ નહીં. અને એક જ મેનુ એક કરતાં વધારે અલગ અલગ એક્ટિવિટીઝમાં સ્ક્રીન્સમાં રાખવા હોય તો એવું પણ પોસિબલ છે. એ ઓપ્શન્સ મેનુની વાત થઈ કે જેને આપણે લેઆઉટ સાથે એસોસિએટ કરીએ છીએ, સ્ક્રીન સાથે એસોસિએટ કરીએ છીએ, એક્ટિવિટી સાથે, બરાબર, કે એક્ટિવિટીમાં ક્યાંક એવો ઓપ્શન હોય કે જ્યાં ક્લિક કરવાથી એ ઓપન થશે. ઓપ્શન્સ મેનુ. પછી કન્ટેક્સ મેનુ આવે છે. કન્ટેક્સ મેનુ એ પણ એક પ્રકારનું મેનુ છે, પણ એ કોઈ સ્ક્રીન સાથે એસોસિએટ નથી, સ્ક્રીન ઉપર આવેલા કોઈ એક વ્યૂ સાથે, એક અથવા એક કરતાં વધારે વ્યૂ સાથે એ સંકળાયેલ હોઈ શકે. કહેવાનો મતલબ કે એક કન્ટેક્સ મેનુ છે એ એક વ્યૂ સાથે એસોસિએટ થયેલું હોય, એક અથવા એક કરતાં વધારે. કઈ રીતે વર્ક કરે? તો કે જે વ્યૂ સાથે આપણે એને એસોસિએટ કરેલું છે, ફોર એક્ઝામ્પલ કોઈ ટેક્સ વ્યૂ સાથે મેં કન્ટેક્સ મેનુ જોડેલું છે, તો એ ટેક્સ વ્યૂ ઉપર લોંગ પ્રેસ કરશું અને જ્યારે ફિંગર આપણે ત્યાંથી હટાવશું ત્યારે એક મેનુ પોપઅપ થશે. આપણે મોબાઈલમાં જોઈએ છીએ કે લોંગ પ્રેસ કરીએ તો ડેસ્કટોપ ઉપર હોય અને લોંગ પ્રેસ કરીએ તો તરત મેનુ ખુલે છે, વિડજેટ્સ, વોલપેપર્સ, લાઈવ વોલપેપર્સ, એટસેટ્રા. તો એ જ્યારે લોંગ પ્રેસ કરીએ અને પછી આપણી ફિંગર ત્યાંથી આપણે રિમૂવ કરીએ તો જે મેનુ ખુલે છે એને કન્ટેક્સ મેનુ કહેવાય. એક સ્ક્રીનમાં સપોઝ કે અલગ અલગ ચાર પાંચ ટેક્સ વ્યૂ છે તો દરેકમાં આપણે કન્ટેક્સ મેનુ રાખી શકીએ, એક સરખું પણ રાખી શકીએ, અલગ અલગ પણ રાખી શકીએ. લિસ્ટ છે, સ્પિનર છે, બટન છે, કોઈ પણ પ્રકારના વ્યૂ સાથે આપણે કન્ટેક્સ મેનુને રજીસ્ટર કરી શકીએ, યુઝ કરી શકીએ, પોપઅપ કરી શકીએ. એટલે કન્ટેક્સ મેનુ છે એ કોઈ સ્ક્રીન કે એક્ટિવિટી સાથે જોડાયેલ નથી, એ વ્યૂ સાથે જોડાયેલ છે, બરાબર.
પછી આવે છે પોપઅપ મેનુ. પોપઅપ મેનુ છે એ ક્લાયન્ટની કોઈ એક્શન ઉપર આપણે ક્યાંય પણ સ્ક્રીનમાં વચ્ચે આમ પોપઅપ થાય એવું કરી શકીએ, જેમ આપણે કમ્પ્યુટરમાં રાઇટ ક્લિક કરીએ અને જે લિસ્ટ મેનુ પોપઅપ થાય છે એવું જ કામ કરે છે પોપઅપ મેનુ. પોપઅપ મેનુ એ કોઈ વ્યૂ સાથે સંકળાયેલ નથી, પણ આપણે એને ક્રિએટ કરતી વખતે કોઈ વ્યૂના કન્ટેક્સમાં ક્રિએટ કરી શકીએ. એનું કન્સ્ટ્રક્ટર જ્યારે કોલ કરીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આમની આની સાથે એ જોડાયેલ છે. જેમ કે બટનને ક્લિક કરે ક્લાયન્ટ ત્યારે મેનુ પોપઅપ થવું જોઈએ, તો એ આપણે કરી શકીએ. તો એ મેનુ કોઈ વ્યૂ ઉપર લોંગ પ્રેસ કરવાથી કે કોઈ એક્ટિવિટી સાથે જોડાયેલ નથી, ક્લાયન્ટની કોઈ પણ એક્શન ઉપર આપણે પોપઅપ મેનુને પોપઅપ કરાવી શકીએ. બરાબર, કન્ટેક્સ મેનુ અને ઓપ્શન્સ મેનુ એ મહદઅંશે સિસ્ટમ દ્વારા વ્યૂ થાય છે, ઇન્ફ્લેટ થાય છે, જ્યારે કે પોપઅપ મેનુને આપણે ક્લાયન્ટની કોઈ એક્શન ઉપર, અલગ અલગ પ્રકારની એક્શન ઉપર આપણે, કોઈ પણ પ્રકારની એક્શન ઉપર આપણે એને ઇન્ફ્લેટ કરાવી શકીએ. કહેવાનો મતલબ કે મેનુ છે, મેનુ એ મેનુ ઉપર ક્લિક કરવાથી આવશે, ઓપ્શન મેનુ. કન્ટેક્સ મેનુ છે તો લોંગ પ્રેસ કરવાથી જ આવશે, જ્યારે કે પોપઅપ મેનુ એવું છે કે એ ફ્રી ફોર્મ છે. બરાબર, એ ઇન્ડિપેન્ડન્ટ મેનુ છે અને આપણે કોઈ પણ લિસ્ટને ડબલ ક્લિક કરે, લિસ્ટને સિલેક્ટ કરે, લિસ્ટની આઇટમને ક્લિક કરે, સ્પિનરની આઇટમને સિલેક્ટ કરે, બટન ઉપર ક્લિક કરે, રેડિયો સિલેક્ટ કરે, રેડિયો સિલેક્ટ કરે, ચેકબોક્સ ચેક અનચેક વગેરે કોઈ પણ પ્રકારની ક્લાયન્ટની એક્શન ઉપર આપણે એને ફાયર કરાવવું હોય, પોપઅપ કરાવવું હોય તો કરાવી શકીએ. સો લેટ અસ સી. મેનુ ઓફર્સ અ વે ટુ એક્સપોઝ એપ્લિકેશન ફંક્શન્સ વિધાઉટ સેક્રિફાઇઝિંગ વેરિયેબલ સ્ક્રીન સ્પેસ. મોટાભાગે એનો ઉપયોગ એકચ્યુઅલી એડવાન્ટેજ શું છે મેનુનો, તો કે આપણે ક્લાયન્ટને જ્યારે એક કરતાં વધારે ઓપ્શન્સ આપવાના હોય, લિસ્ટ આપવું હોય, અને એ પણ એવી રીતે આપવું છે કે એ હંમેશા સ્ક્રીન ઉપર જગ્યા ન રાખે. કેમ કે આપણને ખબર છે કે આપણે મોબાઈલ માટે એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, તો અહીંયા આપણી પાસે સમક્ષ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, તો એ બધું ધ્યાનમાં રાખીને આપણે એપ્લિકેશન ડેવલપ કરવાની છે. તો હંમેશા સ્ક્રીન ઉપર જગ્યા નહીં રોકે, જ્યારે જરૂર પડશે ત્યારે સ્ક્રીન ઉપર આવી અને ક્લાયન્ટ જ્યારે સિલેક્ટ કરશે પછી આપોઆપે જતું રહેશે. એ મેનુની ખાસિયત છે કે સ્ક્રીન ઉપર જગ્યા રોકતું નથી. વી કેન મેન્શન અ મેનુ દેટ ઇઝ ડિસ્પ્લેડ વેન ધ ડિવાઇસ હાર્ડવેર મેનુ બટન ઇઝ પ્રેસ્ડ. જ્યારે ક્લાયન્ટના મોબાઈલનું હાર્ડવેરમાં એટલે કે કીપેડમાં કે બટન હોય મેનુનું, એ પ્રેસ કરવાથી મેનુ પોપઅપ થઈ શકે. હવે તો આપણે જાણીએ છીએ કે મોટાભાગના મોબાઈલ માર્કેટમાં એવા જ આવે છે કે જેમાં હાર્ડવેર કીપેડ હોતું નથી, પણ શરૂઆતમાં એન્ડ્રોઈડમાં પણ એવા એન્ડ્રોઈડ ઓએસનાથી ચાલતા એવા મોબાઈલ્સ આવતા કે જેમાં અમુક મહદઅંશે કીપેડ હોતું અને એમાં વચ્ચે મેનુનું બટન આવતું, તો એવા ડિવાઇસમાં એ બટન ક્લિક કરવાથી ઓપ્શન્સ મેનુ છે એ પોપઅપ થશે. હવે તો મેં તમને કીધું કે થ્રી ડોટ્સ આવતા હોય છે કે જ્યાં ક્લિક કરવાથી મેનુ પોપઅપ થતું હોય છે. વી કેન ઓલ્સો ડિફાઇન ધ કન્ટેક્સ મેનુ એન્ડ પોપઅપ મેનુ એન્ડ અસાઇન ઇટ ટુ એની વ્યૂ ઓન ધી લેઆઉટ. એન્ડ્રોઇડ મેનુ સિસ્ટમ. એન્ડ્રોઇડ યુઝિસ અ થ્રી સ્ટેજ મેનુ સિસ્ટમ ઓપ્ટિમાઇઝ ફોર સ્મોલ સ્ક્રીન્સ. ધ આઇકન મેનુ એન્ડ એક્શન બાર એક્શન્સ ડિસ્પ્લેડ એટ બોટમ ઓફ ધ સ્ક્રીન. When the menu button is pressed, it does not display checkboxes, radio buttons. A more menu item will be displayed if the number of menu increased than its size. Action bar actions. એટલે કે નીચે એક મેનુ જેવું, મોટાભાગે કન્ફિગરેશન્સ તમે સેટિંગ કરતા હોય તો મોટાભાગે એક નાનકડું મેનુ ત્યાં ઉપર આવી જતું હોય, લંબચોરસ, જેની વિથ સ્ક્રીનની વિથ જેટલી જોઈ છે. બરાબર, ત્યાં નાના નાના રેક્ટેંગલ્સ અથવા તો સ્ક્વેર્સ હોય છે કે જે દરેક સ્ક્વેર રિપ્રેઝન્ટ કરે છે એક મેનુને. જ્યારે આ મેનુ આઇટમ્સની સંખ્યા 6 કરતાં વધી જાય તો ઓટોમેટિકલી અહીંયા મોર નામનું એક મેનુ આઇટમ આવી જાય છે કે જ્યાં ક્લિક કરવાથી બાકીના જે મેનુ આઇટમ્સ છે એ પોપઅપ થાય છે, શો થાય છે. બીજું છે એક્સપાન્ડેડ મેનુ એન્ડ ઓવરફ્લો મેનુ. ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ઓવરફ્લો મેનુ. Displays the menu item text along with associate checkbox and radio buttons. Click કરવાથી મેનુ પોપ અપ થાય અને એમાં ચેકબોક્સીસ અને રેડિયોસ પણ હોઈ શકે. સબ મેનુ. મેનુનું કોઈ એવી મેનુની અંદર આવેલી કોઈ એક મેનુ આઇટમ એવી કે જે પાછું એક મેનુ હોય એને સબ મેનુ કહેવાય. તમે ઘણી બધી વખત એ વસ્તુ જોયેલી જ હશે કે મેનુ આઇટમ પોતે એક મેનુ હોય એને શું કહીએ આપણે, સબ મેનુ કહીએ. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે મેનુને ક્રિએટ કરી શકાય. અને અહીંયા
હું તમને આના પછીના પાર્ટમાં મેનુ ક્રિએશન વિશે ડિસ્કસ કરું છું.